બાળકો હું સ્નેહા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો આગળના વિડીયોની અંદર આપણે ગણિત ગમતની અંદર પ્રકરણ બારની અંદર એકસો બાસઠ સુધી જોઈ ગયા હતા આજે આપણે તમારી ગણિત ગમતમાં પેજ નંબર એકસો તેસઠથી શીખવાની શરૂઆત કરી બાળકો હવે આપણે આગળ જોઈએ તો દાણાને વહેંચો માતા પંખી બાર દાણા લાવે છે માતા પંખી બાર દાણા લઈને આવ્યું છે તેના પચ્ચા માટે તેને કેવી રીતે સરખા ભાગમાં વહેંચી શકાય બાર દાણા છે બચ્ચા ચાર છે તો કઈ રીતે વહેંચી શકાય તો જુઓ દરેક બાળકને પહેલાં એક એક આપી દીધો તે પછી ફરીથી દરેક બચ્ચાને એક એક વધારાનો આપ્યો મતલબ એક એક આપે તો પછી બીજો બીજો આપ્યો તો ટોટલ કેટલા દાણા વપરાયા બે ચાર છ અને આઠ હવે દરેક બચ્ચાને બે દાણા મળે છે હવે કેટલા દાણા બાકી રહે છે મેં તમને કહ્યું ને દરેકને બે ચાર છ અને આઠ આઠ અપાઈ ગયા તો હવે કેટલા દાણા બાકી વધ્યા બાર હતા તો નવ દસ અગિયાર અને બાર એટલે ચાર દાણા બાકી રહ્યા જેવો પ્રશ્ન હોય તેવો જ જવાબ આપવાનો છે તો ચાર દાણા બાકી રહે તે દરેક બચ્ચાના મોઢામાં વધુ એક દાણો મૂકે છે એટલે કે દરેક બચ્ચાને ફરીથી પાછો એક એક દાણો આપે છે હવે બાળકો તમે જોઈ શકો છો કે ચાર બચ્ચા છે અને દરેકને ત્રણ ત્રણ દાણા આપ્યા તો બાર દાણા થઈ ગયા હોવા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો કુલ મળી અને બાર દાણા થઈ ગયા છે બીજી રીતે તમે જુઓ તો ચાર બચ્ચા અને દરેકને ત્રણ દાણા એટલે ચાર ગુણ્યા ત્રણ બરાબર ચાર તરી બાર બાર દાણા ચાર બચ્ચાની વહેંચે વચ્ચે વહેંચાઈ ગયા દરેક બચ્ચાને ત્રણ દાણા મળ્યા માટે બાર ભાગ્યા ચાર બરાબર ત્રણ આ જે નિશાની છે બાળકો તે ચોક્કસથી તમે યાદ રાખજો કે ભાગાકારની નિશાની છે અને બારને ને ચાર વડે ભાગ્યા માટે જવાબ મળ્યો ત્રણ ત્રણનો ચારનો આપણે બાર ભાગ્યા ચાર કરવો હોય તો ચારનો ઘડ્યો ત્યાં સુધી બોલવાનો કે જ્યાં સુધી બાર આવે તો ચાર એકા ચાર ચાર દુ આઠ અને ચાર તરી બાર માટે જવાબ આવશે ત્રણ હવે આનો પ્રયત્ન કરો ગોપુની પાસે જલેબીની ત્રણ થાળી છે આ ગોપુ પાસે ત્રણ જલેબીની થાળી છે દરેક થાળીમાં જુદી જુદી સંખ્યામાં જલેબી છે તમે જોઈ શકો છો બાળકો કે પ્રથમ થાળીની અંદર એક જલેબી છે બીજી થાળીની અંદર એક બે ત્રણ ચાર અને પાંચ જલેબી છે અને ત્રીજી થાળીની અંદર એક બે ત્રણ જલેબી છે હવે નીચેની થાળીઓમાં એવી રીતે જલેબી દોરો કે જેથી દરેક થાળીમાં સરખી સંખ્યામાં જલેબી આવે આ જે જુદી જુદી સંખ્યામાં જલેબી છે તે બાળકો આપણે અહીં એક સરખી રીતે જલેબી આવે દરેક થાળીની અંદર સમાન રીતે તે રીતે આપણે વેચવાની છે તો એના માટે આપણે તરત પહેલાં જે ટોટલ જલેબીની સંખ્યા છે તે કુલ સંખ્યા ગણી લેવી પડશે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ જલેબી છે જલેબી કેટલી નવ થાળી કેટલી ત્રણ તો આપણે શું કરવું પડશે તો નવ ભાગ્યા ત્રણ કરવું પડશે નવ ભાગ્યા ત્રણ કરશો એટલે ત્રણ નો ઘડ્યો ત્યાં સુધી બોલવાનો કે જવાબ નવ આવે તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ અને ત્રણ તરી નવ તો આ જે ત્રણ આવ્યો તે તમારો જવાબ છે અને તે પ્રમાણે તમારે અહીંયા જલેબી ગોઠવવાની છે તો એક બે અને ત્રણ જલેબી એ પ્રમાણે અહીં પણ એક બે અને ત્રણ જલેબી એક બે ત્રણ જલેબી તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જલેબી થઈ ગઈ પરંતુ આ રીતે અસમાન ગોઠવાયેલી નથી દરેકમાં સમાન રીતે ત્રણ ત્રણ જલેબી આપણે ગોઠવી શક્યા છીએ હવે પૂછે છે કે બધી થઈને કુલ કેટલી જલેબી છે તો બધી થઈને આપણી પાસે નવ જલેબી છે દરેક થાળીમાં કેટલી જલેબી છે હવે આ પ્રશ્નો પૂછે છે આ થાળીને લગતા તો દરેક થાળીની અંદર ત્રણ ત્રણ જલેબી છે તમે જવાબ કેવી રીતે મેળવ્યો તેની વર્ગમાં ચર્ચા કરો બાળકો વર્ગની અંદર ચર્ચા કરીએ અને ઓનલાઈન લેસનની અંદર ચર્ચા કરીએ તેમાં ઘણો ફર્ક હોય છે પરંતુ આશા રાખો કે મેં જે તમને સમજાવી છે તે તમે સારી રીતે સમજ્યા હશો અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે ઓબ્વિયસલી મને ફોન ચોક્કસથી કરી શકો છો બાળકો તે પછી આપણે આગળ વધીએ દરેકને સરખે ભાગે વહેંચો જો બાળકો ભાગાકાર એટલે સરખે ભાગે વહેંચવાની જ ક્રિયા છે બરાબર તેના માટે તમારે ઘડિયા ખાસ એકથી વીસ સુધીના ઘડિયા મોઢે કરેલા હોવા જરૂરી છે જો ઘડિયા નહીં આવડે તો ગુણાકારમાં પણ અને ભાગાકારમાં પણ તમને ચોક્કસથી તકલીફ પડશે અહીંયા છ કેળા છે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ અને છ વાંદરા કેટલા છે એક બે અને ત્રણ તો બાળકો આપણે આગળ ન વાંચીએ તો સમજી જ જઈશું કે આ કેળાને આ વાંદરા વચ્ચે સરખા ભાગે વહેંચવાના છે આગળ જોઈએ તો અહીંયા ત્રણ વાંદરા છે જો તેઓ કેળાના સરખા ભાગ પાડે તો દરેક વાંદરાને બે કેળા મળશે જોઈ શકાય છે કે બે બે કેળા દરેકને આપી દીધા પણ કઈ રીતે નક્કી કરવું તો આપણે કેળા કેટલા કેટલા વાંદરા ત્રણ જવાબ કઈ રીતે મેળવીશું તો ત્રણનો નો ત્યાં સુધી બોલો કે જવાબ છ આવે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ તો જવાબ મળ્યો બે એનો મતલબ કે દરેક વાંદરાના ભાગે સરખા સરખા બે બે કેળા આવશે અહીં જોઈ શકો છો જો છ કેળા હોય અને વાંદરા બે હોય તો હવે શું કરવું તો વાંદ કેળા કેટલા છે છ ભાગ્યા વાંદરા કેટલા છે બે છે તો બેનો ઘડિયો ત્યાં સુધી બોલો કે જવાબ છ મળે તો બે એકા બે આ બે દુ ચાર અને બે તરી છ અહીં આપણને જવાબ મળે છે ત્રણ તો બે વાંદરાની વચ્ચે છ કેળામાં વેચવા માટે દરેક વાંદરાને ત્રણ ત્રણ કેળા આપવા પડશે તો તમે જોઈ શકો છો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ કેળા બંને વચ્ચે સરખા ભાગે વેચાઈ ગયા છે છ કેળા ભાગ્યા બે બરાબર દરેકના ભાગમાં ત્રણ કેળા જોઈ શકો છો બાળકો હજી આગળ પ્રશ્ન પૂછે છે કે જો સાહીઠ કેળા હોય અને બે વાંદરા હોય તો તો ઓબ્વિયસલી સાહીઠ કેળા હોય તો સાહીઠ ભાગ્યા વાંદરા કેટલા છે બે તો બેનો ઘડિયો ત્યાં સુધી બોલવાનો કે જવાબ સાહીઠ આવે પરંતુ તે બાળકો તમારા માટે શક્ય નથી તો તમે બેનો ઘડીઓ છ આવે ત્યાં સુધી પણ બોલી શકો છો તો બે તરી છ બે તરી છ અને સાહીઠની પાછળ એક મીંડું છે માટે અહીં પણ એક મીંડું લગાવી શકે તે જ પ્રમાણે છસો કેળા હોય તો છસો ભાગ્યા બે જવાબ કઈ રીતે મેળવશો બાળકો આટલા મોટા ભાગાકાર તમારી અંદર હાલ તમે શીખવાડ્યા વગર કરવા શક્ય નથી તો એને મોઢે કઈ રીતે કરી શકાય તો બેનો ઘડ્યો છ સુધી તો જવાબ મળશે ત્રણ પરંતુ છ ની પાછળ કેટલા શૂન્ય છે બે તો અહીં આપણે બે શૂન્ય મૂકી દેવાના છે તો જવાબ મળ્યો છસો ભાગ્યા બે બરાબર ત્રણસો આ બાળકો મેં તમને મોઢે શૂન્યવાળો ગુણા ભાગાકાર હતો માટે મોઢે કઈ રીતે જવાબ મેળવી શકાય છ હજાર કેળા હોય તો પણ છ ભાગ્યા બે બરાબર ત્રણ અને છની પાછળ જેટલા મીંડા હોય એટલા આપણે મૂકી દેવાના છે બાળકો ભાગાકાર કઈ રીતે કરી શકાય બીજી કોઈ રકમ હોય આ તો શૂન્યવાળી છે શૂન્યવાળી ન હોય અને આગળ જો આ બધા છે તે હું તમને નોટની અંદર ગણી અને કઈ રીતે શીખવા ભાગાકાર કઈ રીતે શીખી શકાય તે આગળના વિડીયોમાં ચોક્કસથી સમજાવીશ આજે બાળકો હું આશા રાખું કે તમે તમારી ઘરની અંદર જોવા મળતી કોઈ પણ વસ્તુ હોય મમ્મી કેળા લાવી હોય સફરજન લાવી હોય કે કોઈ અન્ય શાકભાજી જેવી વસ્તુઓ બટન બોક્સની અંદર રહેલા બટન કે પછી તમારી કલરફુલ જે ઉત્તરાયણની અંદર તમે માથા ઉપર ટોપી પહેરો છો તેવી ટોપીઓ કલરફુલ લઈ અને તેને સરખે ભાગે વેચવાની ક્રિયાઓ તમે ચોક્કસથી પ્રેક્ટિસમાં કરશો તેવી આશા રાખું છું નવા વિડીયોની અંદર નવા લર્નિંગ સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય